स्वागत है तमारे मारी चैनल में। आज आपणे बनाईशुं भाजी पाव ने मारी वानगी तमने पसंद आवे लाइक शेर एंड सब्सक्राइब जरूर थी करजो। भाजी पाव बनावा माटे भाजी पाव ने आपणे बाफी लीधुं छे। वेजिटेबल बधा सूकी डूंगरी छे, लीली डूंगरी, टामेटा, अर्धु लींबु, आदू लसन, मरचा, भाजीपावनो मसालो, रेग्युलर मसालो, तेल, मीठू, बटर। वेजिटेबल बाफी लीधा छे, हवे केवी रीते बाफवा ए जोई लईशुं। एना माटे आपणे दूधी लईशुं, ફ્લાવર લઈશું, કોબીજ પણ લઈશું, બે બટાકા લઈશું, બે રીંગણ લઈશું ને આ બધાને સમારી બે પાણીથી ધોઈ ને કુકરમાં બાફવા માટે મૂકીશું। સાથે બે ટામેટા પણ ધોઈને મૂકી દઈશું। કુકરને બંધ કરી દઈશું, ટર્ન વિસલ વગાડી લઈશું। આપણી ભાજી બફાઈ ગઈ છે, બે ટામેટાની ઉપરની છોલ કાઢી લઈશું। આ બધી સબ્જી આપણે બાઉલમાં કાઢી લઈશું, પાણી બધું એનું કાઢી લઈશું। હવે આપણે એને પ્રેસ કરી દઈશું એટલે એક રસ થઈ જાય। આપણે તેલ ને બટર પહેલાં મૂકી દીધું, એ ગરમ થઈ ગયા છે, હિંગ નાખી દઈશું, જીરું નાખીશું, આદું લસણ મરચાંની પેસ્ટ મેં વાટી દીધી છે એ નાખી દઈશું, સાકરી લઈશું થોડી વાર, આદું મરચા લસણ સતરાઈ ગયા છે, હવે ડુંગળી નાખી દઈશું, ડુંગળી આપણી ગળી જાય ત્યાં સુધી થવા દઈશું। આપણી ડુંગળી થઈ ગઈ છે, ટામેટું પણ નાખી દઈશું, ટામેટા પણ ગરાઈ જાય ત્યાં સુધી થવા દઈશું। આપણે બે ટામેટા જ્યારે ભાજી બાફી હતી તે વખતે નાખ્યા હતા એટલે આમાં એક જ ટામેટું નાખ્યું છે। આ ભાજી મિનિમમ 3 વ્યક્તિ ખાઈ શકે એટલી બનાવીશું। ટામેટા પણ ગળી ગયા છે, હવે આપણે લીલી ડુંગળી પણ નાખી દઈશું। લીલી ડુંગળી તો ઓપ્શનમાં જ છે, હોય તો જ નાખજો, આ સૂકી ડુંગળીથી તમે ભાજી બનાવી શકશો। આપણી ડુંગળી થઈ જાય એટલે આપણે મસાલો નાખી દઈશું, ટામેટા થઈ ગયા છે, હવે આપણે ભાજીપાવનો મસાલો નાખી દઈશું। અડધી ચમચી જેવી હળદર નાખીશું, અડધી ચમચી જેવી લાલ મરચું નાખીશું। આપણે પહેલાં આદું લસણ મરચાં નાખેલા છે, એ તીખું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। અડધી ચમચી ધાણા જીરું, બધો મસાલો એક રસ કરી લેશું। મસાલો એક રસ કરવા થોડું પાણી વેરી દઈશું, થોડું આપણે એને રેસ કરી એક રસ કરી લઈશું। હવે આપણે જે વેજીટેબલ બાફ્યા હતા એ નાખી દઈશું, બધાને સાથે સેટ કરી લઈશું, થોડી વાર આપણે થવા દઈશું। ભાજી તૈયાર છે,
આપણી ભાજી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણું ભાજી પાઉં, લસણની ચટણી અને કચુંબર સાથે સર્વ કરીશું.